માંડવી નગરપાલિકાના ચીફ ઓફિસરનો વિવાદિત બયાન. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરીજનોએ કચરો કરવાનો પછી તેને ભેગો કરી જાતે જ ડમ્પિંગ સ્ટેશને મૂકી આવવાનો ને આશા ન રાખવાની કે નગરપાલિકાનો કર્મચારી તમારો કચરો ઉપાડવા આવશે. હિન્દુ મુસ્લિમ તહેવારોમાં માંડવી શહેરની અંદર જો કાદવ કીચડ ગટરના પાણીની ગંદકી દૂર ન થાય તો નગરપાલિકામાં તે બધો ગંદો કચરો ઠાલવવાની આમ આદમી પાર્ટીએ ચીમકી ઉચ્ચારી. આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કૈલાસદાનભાઈ ગઢવીએ અને કાર્યકરોએ ચીફ ઓફિસર અને હેડ ક્લાર્કને શહેરની અનેકવિધ સમસ્યાઓનો ઉકેલ લાવવા આવેદનપત્ર પાઠવ્યું. આજ નગરપાલિકા વિસ્તારમાં જે ગંદકી છે, ગટર ઉભરાઈ રહ્યા છે, કચરો સાફ થતો નથી, જ્યાં ત્યાં કચરાના ઢેર પડ્યા છે, અને આ બધાના સાથે સાથે જ્યારે ઉત્સવો ચાલી રહ્યા છે, ધાર્મિક ઉત્સવો ચાલી રહ્યા છે, ગણપતિ ચાલી રહ્યા છે, થોડોક સમયમાં મિલાદેઉલ નબી છે, મોટો એક તહેવાર છે સમાજનો, મુસ્લિમ સમાજનો પણ, ત્યારે આ ગંદકીમાં ઘણી જગ્યાએ તો ગટરોના ઢાંકણા ખુલેલા છે, ગટર ઓવરફ્લો થઈ રહ્યા છે, જ્યાં ત્યાં કચરાના ઢગલા છે. એવા સમયમાં અમે નગરપાલિકા પ્રમુખને, નગરપાલિકાના લોકો કોઈ તમારી સફાઈ કરવા આવશે એટલે અમે પણ એમને ચીમકી આપી છે કે જો 28 તારીખ સુધી નગરપાલિકા ચોખ્ખી ક્લીન નહીં થાય તો એ બધો કચરો લઈને અમે નગરપાલિકામાં નાખવા, અમારા ખર્ચે લઈને આવશું, આગળનો જોખમ તમારો. સલાયા વિસ્તારમાં સાહેબ અનેકવાર રજૂઆતો કરવા છતાંય ત્યાં કિનાકોરી રાખવામાં આવે છે એવો ત્યાંના રહેવાસીઓનો આક્ષેપ હોય છે, ત્યાં સફાઈ નથી થતી. એવી કેમેરાના બારે બેસીને અધિકારીઓ પણ એમ કહે છે કે અમારો પ્રેશર હોય છે કે સલાયા વિસ્તારમાં સફાઈ મત કરો, એવા કહે છે કેમેરાના પાછળ. જાહેર સ્વીકારી ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપતા પણ આવું કહે છે. જ્યારે તમે ટેક્સ લો છો તો બધાનો લ્યો છો, તો સફાઈની જવાબદારી બધાની હોય. આજ અહીંયા થયો શું છે કે જે કોન્ટ્રાક્ટ વર્કર્સ છે એને રેગ્યુલર કરવામાં નથી આવતા. બબાવાળી એટલે એક માંડવીનો એક સમયનો, આજનો નહીં કહું, સારામાં સારો વિસ્તાર હતો, પણ ત્યાં ગટરો ઉભરાય છે, તેના એક મુખ્યમંત્રી જેવા લોકો ત્યાં આગળ રહેતા હોય અને એના પછી હાલત હોય તો જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય અને જે ચીફ ઓફિસર હોય એને પાણી ચૂલું પર પાણીમાં લઈને આમ ડૂબી જવું જોઈએ, આત્મહત્યા કરી લેવી જોઈએ. જો લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન બહુ જ ખરાબ છે, હું તો પીઆઈ સાહેબને પર્સનલ તમારા માધ્યમથી કહેવા માગીશ કે તમે થોડો સર્ચ વધારો, થોડી વ્યવસ્થા વધારો. આ સીસીટીવી કેમેરા ક્યાંય કામ કરતા નથી. હમણાં જ મને સમાચાર પ્રમાણે સીસીટીવી કેમેરા મેન્ટેનન્સ માટે વરી કોન્ટ્રાક્ટ આપવાની વાત ચાલી રહી છે. એટલે આ કોન્ટ્રાક્ટ છે ને એ ભ્રષ્ટાચાર માટેનો છે, સીસીટીવી કેમેરા સીધો કરવા સારા કરવા માટે નથી. ને પછી જે પરિણામ મળશે ને પછી સીસીટીવી કેમેરા ચાલતા રહેશે એની કોઈ ગેરંટી હોતી નથી. એટલે આમાં નગરપાલિકાની ભાગીદારી છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની મોટી ભાગીદારી છે. જે પ્લાન પાસ થાય છે એમાં પ્લાન જો નિયમ પ્રમાણે થતો તો કોઈને વાંધો હોય નહીં, પણ થાય જો ગરીબનો ઝૂંપડો ઇલીગલ કન્સ્ટ્રક્શનને થોડો એક્સટેન્શન હોય તો એને તોડી આપવામાં આવે છે, અને કરોડપતિને મોટા બંગલાવાળા હોય બરાબર એને અડતા નથી, કાંઈ પોલિટિકલ પ્રેશર હોય ને આ બધો હોય. તો આ મામલામાં માનવીય અભિગમ રાખીને અને જ્યાં કોઈ ઇલીગલ કન્સ્ટ્રક્શનને તોડી દેવું જોઈએ અને નવા ખોટા ઇલીગલ કન્સ્ટ્રક્શન ન થવા દેવા જોઈએ. ESG EV સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ. ઇલેક્ટ્રિક ચલાવો, LED TV લઈ જાઓ, અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ. ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝિપ લોડર પર LED TV ફ્રી. ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝિપ, લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. અમારી પાસે બીજી કંપની કોસ્બાઇક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે. લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે 9039937585 ભુજ, જયનગર બસ સ્ટોપ પાછળ 9039937584 મુન્દ્રા બારોઈ રોડ 9039937583 ગાંધીધામ સેક્ટર 1 વિક્રમ ગ્લાસની બાજુમાં 9039937582. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરીજનોએ કચરો કરવાનો પછી તેને ભેગો કરી જાતે જ ડમ્પિંગ સ્ટેશને મૂકી આવવાનો ને આશા ન રાખવાની કે નગરપાલિકાનો કર્મચારી તમારો કચરો ઉપાડવા આવશે. હિન્દુ મુસ્લિમ તહેવારોમાં માંડવી શહેરની અંદર જો કાદવ કીચડ ગટરના પાણીની ગંદકી દૂર ન થાય તો નગરપાલિકામાં તે બધો ગંદો કચરો ઠાલવવાની આમ આદમી પાર્ટીએ ચીમકી ઉચ્ચારી.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કૈલાસદાનભાઈ ગઢવીએ અને કાર્યકરોએ ચીફ ઓફિસર અને હેડ ક્લાર્કને શહેરની અનેકવિધ સમસ્યાઓનો ઉકેલ લાવવા આવેદનપત્ર પાઠવ્યું. આજ નગરપાલિકા વિસ્તારમાં જે ગંદકી છે, ગટર ઉભરાઈ રહ્યા છે, કચરો સાફ થતો નથી, જ્યાં ત્યાં કચરાના ઢેર પડ્યા છે, અને આ બધાના સાથે સાથે જ્યારે ઉત્સવો ચાલી રહ્યા છે, ધાર્મિક ઉત્સવો ચાલી રહ્યા છે, ગણપતિ ચાલી રહ્યા છે, થોડોક સમયમાં મિલાદુલ નબી છે, મોટો એક તહેવાર છે સમાજનો, મુસ્લિમ સમાજનો પણ, ત્યારે આ ગંદકીમાં ઘણી જગ્યાએ તો ગટરોના ઢાંકણા ખુલેલા છે, ગટર ઓવરફ્લો થઈ રહ્યા છે, જ્યાં ત્યાં કચરાના ઢગલા છે. એવા સમયમાં અમે નગરપાલિકા પ્રમુખને, ખાસ કરીને ચીફ ઓફિસરને મળવા હતા કે અમને જાણીએ કે નગરપાલિકા પ્રમુખને બધા શું છે, પોલિટિકલ લોકો છે, એટલે પોલિટિકલ પ્રમાણે જ સફાઈ કામદારમાં ધ્યાન આપશે. એટલે અધિકારી કે અમે ઇલેક્ટેડ મેમ્બરનો કોઈ ચર્ચાનો વિષય નથી, તમારા માટે જવાબદાર વ્યક્તિ કોણ, તો જે ચીફ ઓફિસર છે, જે તમારા મારા ટેક્સના પૈસાથી પગાર લે છે, ને આપણે એનાથી જવાબ લેવાનો હતો. લે પ્રમાણે અમે ચીફ ઓફિસરને મળ્યા, પણ આ જાણીને નવાઈ લાગી અમને કે ચીફ ઓફિસરે સ્વચ્છ ભારત અભિયાનના અંતર્ગત અમને એક બહુ જ સારી સલાહ આપી છે કે નગરપાલિકા માંડવીના લોકો, તમારે કચરો કરવાનું પહેલાં, કચરો તમારે જાતે ભેરો કરવાનું, અને જાતે નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ છે ત્યાં નાખી આવવાનું. તમારે કોઈ આશા નહીં રાખો નગરપાલિકાના લોકો કોઈ તમારી સફાઈ કરવા આવશે. એટલે અમે પણ એમને ચીમકી આપી છે કે જો 28 તારીખ સુધી નગરપાલિકા ચોખ્ખી ક્લીન નહીં થાય, તો એ બધો કચરો લઈને નગરપાલિકામાં નાખવા અમારા ખર્ચે લઈને આવશું, આગળનો જોખમ તમારો. સલાયા વિસ્તારમાં સાહેબ અનેકવાર રજૂઆતો કરવા છતાંય ત્યાં કિનાકોરી રાખવામાં આવે છે, એવો ત્યાંના રહેવાસીઓનો આક્ષેપ હોય છે, ત્યાં સફાઈ નથી થતી. કેમેરાના બારે બેસીને અધિકારીઓ પણ એમ કહે છે કે અમારો પ્રેશર હોય છે કે સલાયા વિસ્તારમાં સફાઈ મત કરો. એવા કે છે કેમેરાના પાછળ, જાહેર સ્વીકારી ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપતા, પણ આવું કે છે. જ્યારે તમે ટેક્સ લો છો તો બધાનો લ્યો છો, તો સફાઈની જવાબદારી બધાની હોય. આજ અહીંયા થયો શું છે કે જે કોન્ટ્રાક્ટ વર્કર્સ છે એને રેગ્યુલર કરવામાં નથી આવતા, અને જે કોન્ટ્રાક્ટ વર્કર રાખવામાં આવે છે એ પોલિટિકલ લોકો, મોટા મોટા ભાજપના હોદ્દેદારો છે, એમના પોતાના લેબર કોન્ટ્રાક્ટ ચાલે છે. એટલે માન લો 172 માણસ બતાવે તો કામ કરે 70, 50, 15 માણસો, અને પૈસા અંદર ટેબલ ખાઈ જાય છે. હવે મારે તો એ ઇલેક્ટેડ માણસો જે છે એ આવા ભ્રષ્ટાચાર કરે છે આપણે જોઈ રહ્યા છીએ, પણ અધિકારીઓ કેમ ભાગીદાર છે મારો પ્રશ્ન છે. એ ન થવું જોઈએ. આ અધિકાર ભાગીદાર થાય તો અધિકારીઓને ખબર હોય છે સરકાર તો આમ બદલાય છે, રોટલા ફટલે એમ સરકારો બદલાય છે, તો એની કુર્સી સાચવી હોય તેને ઈમાનદારીથી સમસ્ત વિસ્તારમાં, જેના નગરપાલિકા ક્ષેત્રમાં આવતો, ત્યાં સફાઈ પર ધ્યાન દેવું જોઈએ. બાબાવાળી એટલે એક માંડવીનો એક સમયનો, આજનો નહીં કહું, સારામાં સારો વિસ્તાર હતો, પણ ત્યાં ગટરો ઉભરાય છે, ત્યાંના એક મુખ્યમંત્રી જેવા લોકો ત્યાં આગળ રહેતા હોય, અને એના પછી હાલત હોય તો જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય અને જે ચીફ ઓફિસર હોય એને પાણી ચૂલું પર પાણીમાં લઈને આમ ડૂબી જવું જોઈએ, આત્મહત્યા કરી લેવી જોઈએ. જો લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન બહુ જ ખરાબ છે, હું તો પીઆઈ સાહેબને પર્સનલ તમારા માધ્યમથી કહેવા માગીશ કે તમે થોડો સર્ચ વધારો, થોડી વ્યવસ્થા વધારો. આ સીસીટીવી કેમેરા ક્યાંય કામ કરતા નથી. હમણાં જ મને સમાચાર મળ્યા પ્રમાણે સીસીટીવી કેમેરા મેન્ટેનન્સ માટે વરી કોન્ટ્રાક્ટ આપવાની વાત ચાલી રહી છે. એટલે આ કોન્ટ્રાક્ટ છે ને એ ભ્રષ્ટાચાર માટેનો છે, સીસીટીવી કેમેરા સીધો કરવા સારા કરવા માટે નથી, ને પછી જે પરિણામ મળશે ને પછી સીસીટીવી કેમેરા ચાલતા રહેશે એની કોઈ ગારંટી હોતી નથી. એટલે પહેલાં તો મક્કમ વ્યવસ્થા હોવી જોઈએ, સીસીટીવી કેમેરા પ્રોપરલી સારા ટેકનોલોજીને સારી ક્વોલિટી લગાડવા જોઈએ, અને એનો વોચ રાખવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટ છે ને ધ્યાન આપવું જોઈએ. પણ મને તો પોલીસના જે કાર્યકર્તા જે સ્ટાફ છે એના જે લાગણી છે, કારણ કે એકને સરકારનો પગાર વધારતી નથી, એની એને ફિક્સ પગારમાં અને કોન્ટ્રાક્ટ વર્કમાં એમને કામ કરવું પડે છે, તો એ બિચારા એમને કેમ ચલાવે પોતાનું. એટલે એને સમય આપવો જોઈએ. તમે સૌથી પહેલાં તો પોલીસના અધિકારીનો પૂરો પગાર ચૂકવો, જેમ મહારાષ્ટ્રમાં આપે છે, જેમ દિલ્હીમાં આપે છે, જેમ પંજાબમાં આપે છે, એને પૈસા આપો, ગ્રેડ પે સુધારો એનો, તો બાકી બધા કામ કરતા થશે. પણ એના મતલબ એ કામ બંધ ન કરી શકે, એટલે અહીંયા જવાબદારી છે પોલીસની, જે આ ચોરીઓ થઈ છે, લૂંટ થઈ છે, અને સારા સારા એરિયામાં થઈ છે, અને ત્યાં પણ આવું જ વહીવટ ચાલ્યું છે, એટલે એનો વહેલી તકે સોલ્યુશન આવે. અને એનો સોલ્યુશન માત્ર સીસીટીવી કેમેરા નહીં, જાગૃત પોલીસ અધિકારી પણ એટલા જરૂરી છે એના માટે. ના, પ્રમુખ હાજર છે, ગેરહાજર છે, એ જેને મત આપ્યા છે લોકોએ એને જવાબ માંગશે. અમારો વિરોધ પક્ષ રીતે અમારી જવાબદારી એ છે કે નગરપાલિકાનું કામ શું કામ થાય છે કે નહીં, અને એના માટે રજૂઆત કરવા આવ્યા હતા, અને અધિકારી અમને ગેરંટી આપી છે કે દિવસ 4માં આખા નગરપાલિકામાં ક્યાંય કચરાનો ક્યાંય દાણો રહેશે નહીં. આપણે પણ જોઈ લઈએ, નહીં તો ટ્રેક્ટરવાળો ઓપ્શન તો છે, કચરો ડમ્પ કરવા અહીંયા આવશું અમે.
આમાં નગરપાલિકાની ભાગીદારી છે અને છૂટાયેલા પ્રતિનિધિઓની મોટી ભાગીદારી છે. જે પ્લાન પાસ થાય છે એમાં પ્લાનનો જો નિયમ પ્રમાણે થતો તો કોઈને વાંધો હોય નહીં, પણ થાય જો ગરીબનો ઝૂંપડો ઇલીગલ કન્સ્ટ્રક્શનને થોડો એક્સટેન્શન હોય તો એને તોડી આપવામાં આવે છે, અને કરોડપતિને મોટા બંગલાવાળા હોય બરાબર એને અડતા નથી, કાંઈ પોલિટિકલ પ્રેશર હોય ને આ બધો હોય. તો આ મામલામાં માનવીય અભિગમ રાખીને અને જ્યાં કોઈ ઇલીગલ કન્સ્ટ્રક્શનને તોડી દેવું જોઈએ અને નવા ખોટા ઇલીગલ કન્સ્ટ્રક્શન ન થવા દેવા જોઈએ.